આગળ વધુ એક મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો એલઆરડીને લઈને કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એલઆરડી ભરતી પરીક્ષાનો જે મામલો કહી શકાય કે અગાઉ પણ આ મામલા અંગે છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું કે પહેલા સ્ત્રીઓની સંખ્યાને લઈને અને ત્યારબાદ પુરુષોની સંખ્યા જે રીતે ભરતી માટે વધારવામાં આવી હતી તેને લઈને અત્યારે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કહી શકાય કે સીધા જ આપને દ્રશ્યો સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે જે પ્રમાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અંગે વધુ વિગત સાથે સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જ વધુ વિગતો જાણીએ. જી મયદીપ, જે પ્રમાણે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એલઆરડીને ભરતીને લઈને જે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે, શું છે અંગે વધુ અપડેટ? પ્રદર્શન ચાલુ થયા, તમે જોઈ શકો છો કે એલઆરડીને નિમણૂક આપો, આ ઉપરાંત સ્કૂલની સત્રની ફી માફી કરો, જે સચિવાલયની જે પરીક્ષા છે એ પરીક્ષા છે ક્યારે લેવામાં આવશે, આ તમામ જે લોકો છે અત્યારે અહીં કમલમની બહાર આવી ચૂક્યા છે. ચોક્કસ કહી શકાય કે જે પ્રમાણે લોકડાઉન ચાલી રહ્યું હતું ને ત્યારે પણ સ્કૂલોની ફી માફી નથી થઈ, છતાં પણ હાઈકોર્ટે તો જે 30 જૂન સુધી અત્યારે રોક લગાવી છે, છતાં પણ હજુ આ વસ્તુ છે ચાલી રહી. તમે જોઈ શકો છો જે પ્રમાણે બિન અનામત વર્ગ સંકલન સમિતિ ગુજરાત છે, આ ઉપરાંત જે સ્કૂલની ફી માફ કરો એના બોર્ડ છે, એલઆરડીની નિમણૂક કરવામાં આવે, તમામ જે વસ્તુઓ છે જે લોકો છે અહીં ચાલી રહ્યા છે. સરકાર સાથે પણ વાતચીત ચાલુ હોવા છતાં આપણે દિનેશ ભામણી સાથે વાત કરીશું. દિનેશભાઈ, ખાસ કરીને પ્રદર્શન કરી રહ્યો જે વિરોધ પ્રદર્શન શું કહેશો? અમારો વિરોધ પ્રદર્શન એટલું જ છે કે ગુજરાત સરકાર દ્વારા ઘણા સમયથી કોઈ પણ પરીક્ષાઓ લેવામાં આવતી નથી અને પરીક્ષાઓના બહાના હેઠળ બહાના આપવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારની સાથે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહી છે તેના માટે સન્માન કરવા માટે મેંગો ફેસ્ટિવલ હોય, વર્ચ્યુઅલ મિટિંગો હોય કે રાજ્યસભાનું ઇલેક્શન હોય, એના માટે કોઈ તકલીફ નથી. ફક્ત ને ફક્ત યુવાનોનો રોજગાર સાંભળવામાં આવતો નથી, યુવાનોની સાથે વાતચીત કરવામાં આવતી નથી. 38,000 જેવા યુવાનો આજે પરીક્ષા આપીને પરિણામ રાહ જોઈ રહ્યા છે, એના માટે કંઈ થઈ રહ્યું નથી. ત્યારે અમારી એક જ માંગણી છે કે અમે પ્રાથમિક રજૂઆત કરવા આવ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને, આજે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ. અમારા જે લોકો આવ્યા છે એમાંથી 2-5 લોકો આવેદનપત્ર આપશે. આજે અમે ફક્ત શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીશું અને રજૂઆત કરીને અમને યોગ્ય સમયમાં પ્લેટફોર્મમાં યુવાનો સાથે વાતચીત થાય, યુવાનોને રોજગારી મળે. અને ખાસ કરીને બીજી વાત એ છે કે સરકાર આજે યુવાનોની વાત કેમ સાંભળતી નથી? ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ રાજકીય પક્ષો હોય, જ્યારે યુવાનોની વાત આવે છે ત્યારે રાજનીતિ કરે છે, પરંતુ એને સાંભળવા માટે સમય નથી. અમે ચેતવણી આપીએ છીએ અને અમારી આગળના મુદ્દાવાઇઝ અમે હમણાં હાલમાં તમને આવેદનપત્ર આપીને પ્રેસ કોન્ફરન્સ પણ કરીશું. અમારી એક જ વાત છે કે ગુજરાત સરકાર યુવાનોને સાંભળે, સ્કૂલની ફી માફ કરે, કારણ કે જે સ્કૂલો બંધ નથી, ભ્રષ્ટાચાર સરકાર, જે વાલી મંડળ કેટલા સમયથી આંદોલન કરી રહ્યું છે તેની કોઈ વાત સાંભળવામાં આવતી નથી. ત્યારે અમારી એક જ રજૂઆત છે કે બંધ સ્કૂલ જ્યાં સુધી છે ત્યાં સુધી સત્ર ફી માફી કરવામાં આવે, અને સત્ર ફીની માફી ના કરે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે. એક વાત આજે બહુ શાંતિથી અને સભ્યતા અને ગંભીરતાથી સરકારને જણાવી રહ્યા છીએ કે આ યુવાનોનો રોષ છે. ભવિષ્યમાં થોડા સમયમાં કોરોનાનો જેવો કેર ઓછો થશે ત્યારે અમે ગાંધીનગરમાં રેલીનું પણ આયોજન કરી રહ્યા છીએ. બેરોજગાર યુવાનો આજે ઘરે ઘરે પટકર્યું છે. આપણે જાણ્યું હશે કે છેલ્લા 1 મહિનાની અંદર 3 યુવાનોએ બેરોજગારે આત્મહત્યા કરી છે. ગઈકાલે સાવરકુંડલામાં એક યુવતીએ નોકરી નહીં મળવાના કારણે પણ આત્મહત્યા કરી છે. ત્યારે સરકાર આ બાબતે શું કહે છે એનો અમે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાસેથી જવાબ માંગીએ છીએ અને સરકાર અમારી સાથે વાતચીત કરે તેવું અમે એને રજૂઆત કરીશું. તો ચોક્કસ જે પ્રમાણે કમલમની બહાર અત્યારે જોઈ શકો છો, કમલમની બહાર અત્યારે યુવાનોને રોષને લઈને જે એલઆરડીની જે નિમણૂકની વાત છે, જ્યારે સ્કૂલ ફીની વાત છે, તમામ જે વસ્તુ આવેદનપત્ર શાંતિથી વાત કરીને આવેદનપત્ર આપીને જીતુ વાઘાણી સાથે વાત કરશે, અને જો આગામી સમયમાં આની માંગણીઓ પૂરી નહીં થાય તો ગુજરાતભરમાં આંદોલન થાય તેવી પણ ચિંતા આપી છે. જી બિલકુલ મહિતી, આપ અમારી સાથે જોડાય સમગ્ર વિગત આપી તે બદલ આભાર આપનો. તો કહી શકાય એલઆરડી અને સ્કૂલ ફી મામલે છે આ વિરોધ પ્રદર્શન નોંધાવાઈ રહ્યું છે કે ભાજપ કાર્યાલય કમલમ બહાર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિનેશ બાંભડિયા અને યુવરાજસિંહ જાડેજા સાથે તમામ ઉમેદવાર પ્રતિનિધિઓ ત્યાં હાજર છે અને કહી શકાય કે થોડીક જ વારમાં તેઓ આવેદનપત્ર આપશે.